આજે આપણે જાણીશું નિરંજન ભગત વિશે. તેમનો જન્મ 1926માં થયો હતો, મૃત્યુ 2018માં થયું હતું. નિરંજન ભગતનો ટૂંક પરિચય. જન્મ 18 એપ્રિલ 1926 અમદાવાદમાં થયો હતો. મૃત્યુ 1 ફેબ્રુઆરી 2018 અમદાવાદમાં થયું હતું. વ્યવસાય કવિ, નિબંધકાર, સાહિત્યકાર, સંપાદક, અધ્યાપક તેઓ હતા. પિતા નરહરિલાલ, માતા મેના બહેન. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળામાં અને માધ્યમિક શિક્ષણ નવચેતન હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. 1942 સ્વાતંત્ર ચળવળમાં અભ્યાસ છોડ્યો. 1944 મેટ્રિક. 1944-46 દરમિયાન અમદાવાદની LD આર્ટ્સ કોલેજમાં 2 વર્ષનું શિક્ષણ લઈ 1948 મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે BA, ફરી LD આર્ટ્સ કોલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયમાં 1950 MA. 1950-1986 સુધી અમદાવાદની વિવિધ આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. 1957-58 સંદેશ દૈનિકના સાહિત્ય વિભાગના સંપાદક. 1977 ગ્રંથ માસિકનું સંપાદન. 1978-1979 ત્રૈમાસિક સાહિત્યના તંત્રી. બ્રેઇન સ્ટ્રોકને કારણે 5 દિવસ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહ્યા બાદ 1 ફેબ્રુઆરી 2018 રોજ તેમનું અવસાન થયું હતું. તેઓનો નગર જીવનનો કાવ્ય એ સૌથી મોટું પ્રદાન છે. તેમના કાવ્ય સંગ્રહમાં છે છંદુલય 1947 બહાર પડ્યો, કિન્નરી 1950 ગીત સંગ્રહ છે એમનો, અલ્પવિરામ 1954 મુંબઈનો સ્થળ કાળ અને પાત્રોની 25 કૃતિઓનો સંગ્રહ છે. છંદોલય સંબંધિત આવૃત્તિ 1957 ફરીથી બહાર પડી, જેમાં પ્રવાલ દ્વીપ નામના જે મુંબઈ શહેર વિશેના કાવ્યગુચ્છો તેમાં આવેલા છે. 33 કાવ્યો. 1958 મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. તેમની કૃતિઓ યાદ રાખવા માટે છે ફોટા, છંદોલય, કિન્નરી એમના કાવ્ય સંગ્રહ છે, પ્રથમ કાવ્ય સંગ્રહ, બીજું ગીત સંગ્રહ, 86મી નિરંજન એમની પુસ્તક છે. તેમના સંપાદનમાં છે પ્રોફેસર બકર ઠાકોર અધ્યયન ગ્રંથ અન્ય સાથે 1969 બહાર પાડે છે. સુંદરમ કેટલાક કાવ્યો 1977 એમને સંપાદન કર્યું. મૃદુલા સારાભાઈ પ્રથમ પ્રત્યાઘાત બાપુની વિહાર યાત્રા 1981 બહાર પાડે છે. તેમના 2 અનુવાદ છે, જેમાં ચિત્રંગદા 1965 બહાર પડે છે અને ચિત્રંગદા એ રવીન્દ્રનાથ ટાગોરનું સંગ્રહનું પદ્યાનુવાદ કરેલો છે. ઓડેનનો કાવ્ય અન્ય સાથે 1976. તેમના અન્ય પુસ્તકોમાં છે કવિતાનું સંગીત 1953, લઘુલેખ આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો 1972 બહાર પડ્યું, યંત્રવિજ્ઞાન અને મંત્ર કવિતા પૂર્વાદ 1975, નિબંધના કુલ 7 ખંડોમાં છે, કેટલાક તેમાંથી 5 બહાર પડેલા છે. અહીં ગુજરાતી ભાષાની 5 ગદ્ય પદ્ય કૃતિઓને વિશ્લેષવામાં આવી છે. પરિચય પુસ્તિકાઓ નન્હાલાલની ઉર્મી કવિતા 1975 બહાર પાડી, કવિતા કાનની કાનથી વાંચો 1972 બહાર પડી, મીરાબાઈ 1976, કવિ નન્હાલાલની 1977, WB ટીર્સ 1979 અને એલિયટની 1981 પરિચય પુસ્તિકાઓ બહાર પાડી. ધેલો કેમનો વિવેચન સંગ્રહ છે, જેના 1-8 ભાગ છે. ઉમાશંકરનો શ્રેષ્ઠ કાવ્ય એમનું સંપાદન કરેલું છે. યંત્રવિજ્ઞાન અને મંત્ર કવિતા એમનું પુસ્તક છે. તેમને મળેલા પુરસ્કાર સન્માનમાં છે 1949 કુમાર સુવર્ણચંદ્રક, 1957 નર્મદ ચંદ્રક, 1969 રણજીરાજ સુવર્ણચંદ્રક, 1998 પ્રેમચંદ સુવર્ણચંદ્રક, 1999 સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2000 સચ્ચિદાનંદ સન્માન, 2001 નરસિંહ મહેતા પુરસ્કાર એમને મળેલા છે.
તેમની જાણીતી ત્રણ રચનાઓનું આપણે પઠન કરીશું, જેમાં છે હું તો બસ ફરવા આવ્યો છું, બીજું છે હરિવર મુજને હરી ગયો, ચલમન મુંબઈ નગરી, ત્રણેયને આપણે પઠન કરીશું. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાંય એકે કામ તારું કે મારું કરવા આવ્યો છું, અહીં પથ પરસી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, રે ચાહુ ન પાછો ઘેર જવા, હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું, બસ હું તો ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાઈ શકું બે ચાર ગડી, ને ગાઈ શકું બે ચાર કડી, તો પ્રેમ તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કણપટે ધરવા આવ્યો છું, બસ હું તો ફરવા આવ્યો છું. બીજી એમની જાણીતી રચના છે, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો, અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતી, એ તો મુજ કંઠે બે કરથી વરમાળા રે ધરી ગયો, સપના મોએ જે ના દીઠું એ જાગીને જોવું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું રે કે રોવું, ના સમજું તોય સહેવાતું એવું કંઈ એ કરી ગયો, હરિવર મુજને હરી ગયો. ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી, જો માનવ સૌ ચિત્રો જેવો વગર પીછાણે મિત્રો જેવો, નહીં પેટી નહીં બિસ્ત્રો લેવો, આ તીરથની જાત્રા છે ના અઘરી, સિમેન્ટ કોન્ક્રીટ કાચ શીલા તાર બોલ્ટ રિવેટ સ્ક્રૂ ખીલા, ઇન્દ્રજાલની ભૂવે ભૂલવે લીલા, એવી આ સૌ સ્વર્ગતણી સામગ્રી, રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બોધે વાસ, તે પહેલો જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે, કરગરી કરગરી ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. પ્રશ્ન નંબર એક, નિરંજન ભગતનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? છંદોલય. પ્રવાલ દ્વીપ કાવ્ય સંગ્રહની કવિતાનો કવન વિષય કયો છે? નગર. નિરંજન ભગતે કયો ગીત સંગ્રહ આપ્યો છે? કિન્નરી. સ્વાધ્યાય લોકના 8 ભાગમાં વિવેચન કાર્ય કોણે કર્યું છે? નિરંજન ભગતે. યંત્રવિજ્ઞાન અને મંત્ર કવિતા નામનું વિવેચન પુસ્તક કોનું છે? નિરંજન ભગતનું. કવિતાનું સંગીત અને કવિતા કાંથી વોચો નામના વિવેચન સંગ્રહો કોણે આપ્યા છે? નિરંજન ભગતે. નિરંજન ભગતે કોના નાટક ચિત્રંગદાનો મુક્ત વનવેલીમાં પદ્યાનુવાદ કર્યો છે? રવિન્દ્રનાથ ટાગોરના. નિરંજન ભગતનો જન્મ ક્યો અને ક્યારે થયો હતો? અમદાવાદમાં 18/5/1926. નિરંજન ભગતે 2001 કયો એવોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? નરસિંહ મહેતા એવોર્ડ. બસ હું તો ફરવા આવ્યો છું કાવ્ય કોનું છે? નિરંજન ભગત. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને ગુજરાતી સાહિત્યના આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને ગુજરાતી સાહિત્યની કૃતિઓ અને લેખકોના જીવન વિશે આપને વિડીયો મળી રહેશે.